મેં તમને એવું શીખવાડ્યું હતું કે ભાઈ ગુણોત્તર માંથી ટકાવારી, ટકાવારી માંથી ગુણોત્તર કઈ રીતના કરવું. આ એક જો તમને આવડશે ને તો જ બધું આવડશે, અધરવાઇઝ પોસિબલ નથી. દાખલા તરીકે પહેલા હું લઉં ટકાવારીને આપણે ગુણોત્તરમાં કન્વર્ટ કરવાની ટ્રાય કરીએ. ફોર એક્ઝામ્પલ જોજો, દાખલા તરીકે મારી પાસે 50% આવે તો મને સીધો એનો ગુણોત્તર ખબર પડી જવી જોઈએ. કેટલો થાય? 1/2. 1/2 ક્યાંથી આવ્યા? ગઈકાલે કરાવ્યું હતું કે 100 છે એને કાઢો તો 100 છેદમાં 100, તો 50 × 200 એટલે 1/2. ક્લિયર? પછી તમને 25% સીધું ખબર હોવી જોઈએ, કેટલા આવશે? 1/4. પછી તમને 75% ડાયરેક્ટલી ખબર હોવી જોઈએ, 3/4. 100% એટલે કેટલા? 100% એટલે 1. ગઈકાલે મેં આવું કીધું હતું. તો 200% કરવા હોય તો કેટલા? 2. 300% કરવા હોય તો કેટલા? 4. માની લો 150% કરવા હોય, 150%, તો આ 75% છે એના ડબલ કરો, કાં તો આને ગુણ્યા 3 કરો. સમજી ગયા? અને કાં આના અડધા કરી નાખો, પતી ગયું 150%. સમજ પડે છે? આને ગુણ્યા 3 કરી નાખો તો 150% એટલે કેટલા આવશે? 3/2. કારણ કે તમે ત્યાં શું કરશો? 150/100. ક્લિયર? સોરી, અહીંયા 3 આવશે, 4 નહીં આવે. 300% એટલે 3 થાય. તો આ ટકાવારીમાંથી ગુણોત્તર થયો. આજે આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને જ આપણે દાખલા ગણાવીશું. ક્લિયર? ડન? ઓકે. એટલે ધ્યાન રાખજો, આજે જે આપણો કોન્સેપ્ટ હશે ને એ આ જ હશે. ડન? અચ્છા, કીધું તું સર તમે નો માયના, સાચી વાત છે. પછી મેં લેક્ચર જોયો ને જયારે રેકોર્ડેડ, તો મને ખબર પડી કે છેલ્લે ચોંટે છે. યસ, કઈ નહીં, હવે મારું ધ્યાન દોરજો, બીજું શું, એ ટાઈમે થોડાક એક્શન લેવાય. બાકી પછી કેવું થાય કે રેકોર્ડિંગમાં અગર પ્રોબ્લેમ આવે ને તો થોડીક પ્રોબ્લેમ થઈ જાય, સમસ્યા આવે. એના કરતા બેટર છે કે આપણે પહેલેથી એને સુધારવાની ટ્રાય કરીએ, કાં તો લેક્ચરને ત્યાં અટકાવીએ. જો એક ફોર્મ્યુલા મેં તમને આખી દીધી, બરાબર, ટકાવારી પરથી ગુણોત્તર. હવે આપણે જુઓ ગુણોત્તર પરથી ટકાવારી શું કરીએ. આપણે ગુણોત્તર પરથી ટકાવારી, જેમ કે માની લો 1/3 છે, એને કેટલા લખાય? 33 × 1/3%. સરા કેવી રીતના આવ્યા? ગઈકાલે કરાવ્યું હતું 1/3 × 100 કરવાના, એટલે 100/3 કરશો તો 33 × 1/3% મળી જાય. આવું ગઈકાલે મેં કરાવ્યું હતું. ક્લિયર? તમને કોઈ એવું પૂછે કે ભાઈ 7/3 ગુણોત્તર આવે તો આના ટકા કેટલા? તો આના ટકા માટે શું કરવાનું? 1/3 ની વેલ્યુ છે આપણી પાસે, હા, 33 × 1/3. તો આ 7/3 એટલે આવું જ થાય, 7 × 1/3. તો 1/3 ની જે વેલ્યુ છે એને સીધી 7 વડે ગુણી દો તો 33 × કેટલા કરવાના? 7 વત્તા આ કેટલા છે? 1/3. તો એ 7/3, 33 × 7 કરો, 7 × 3 = 21 નો એકડો, વધી 2 × 21 = 23, તો 231 થયા. અને 7/3 એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો 3 × 1 = 3, 3 ને 4 7/3 થઈ ગયું, 31 ને 1 = 32, તો 332 × 4/3% જવાબ આવે. આવું થોડું થોડું આઈડિયા રાખજો, સમજી ગયા? આગળના લેક્ચરમાં શીખવાડ્યું છે. તો એક પેટર્ન આ થઈ ગઈ ગુણોત્તર પરથી ટકાવારી. ક્લિયર? આવું મેં તમને ગઈકાલે શીખવાડ્યું હતું. બીજું મેં તમને ઘણું શીખવાડ્યું હતું. માની લો કે 7/3 આવ્યું તો હું આને બીજી એક રીતના સોલ્વ કરી શકું. કઈ રીતના? જોજો, 7/3 ને પહેલાથી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી નાખો. એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો એટલે 3 × 1 = 3, 3 ને 4 = 7, 3 છેદમાં કેટલા? 3. તમે આવું કરી શકો છો. ક્લિયર? તો હવે જુઓ આ 1 એટલે કેટલા થાય? 100%. 1 એટલે કેટલા થાય? 100%. અને હવે કેટલા? 4/3, તો 4/3 તો 1/3 મારી પાસે છે, છે કેટલું છે? 33 × 1/3, તો 33 × 1/3 × 4 કરી દેવાના, તો 33 × 4 કરો. ઓકે, એટલે સીધો તમારો જવાબ આવી જશે.
આ રીતના અહીંયા સોલ્વ થઈ શકે છે, જે ગઈકાલે મેં તમને શીખવાડ્યું હતું. ડન. તો આ બધી બાબતો તમને આવડતી હોવી જોઈએ. ગુણોત્તરમાંથી ટકાવારીનો ઉપયોગ કરવાનો છે. હું તમને આજે જે દાખલાઓ ગણાવવાનો છું ને, એમાં આપણે આ બંનેનો ઉપયોગ કરશું, કે ગુણોત્તરમાંથી ટકાવારી અને ટકાવારીમાંથી ગુણોત્તર. અને જો બેમાંથી એકય રીત ન આવડે તો તમારો સમય બગડશે, બીજું કાંઈ નહીં થાય. આમાં જ્યારે ફેરવતા હોય ને, ત્યારે ગુણોત્તરને ગુણ્યા 100 કરી દો, ગુણોત્તરમાંથી ટકાવારીમાં ફેરવો ત્યારે, અને જ્યારે ટકાવારીમાંથી ગુણોત્તરમાં ફેરવો ત્યારે ભાગ્યા 100 કરી દો. બસ આટલું જ છે. પણ આ તમારો ટાઈમ કન્ઝ્યુમ કરી લેશે, સમજી ગયા? અને હવે જે હું તમને રીત શીખવાડીશ ને, એમાં તમારો સમય નહીં બગડે, તમે ઇઝીલી ગણી શકશો. ફોર એક્ઝામ્પલ જુઓ, પહેલું એક્ઝામ્પલ આપણી પાસે છે, પરીક્ષાની અંદર આવા પ્રશ્ન પૂછાય છે કે ભાઈ 225% કેટલા થાય. તો તમે બધા શું કરો ખબર, જનરલી રીત તમે આવી રીતના કરો. કઈ રીતના કરશો? તો કે ભાઈ 200 × 25%, ટકા કાઢો એટલે તમને એવું શીખવાડ્યું છે, છેદમાં 100 લખો, પછી આ 100 × 2 એટલે 200, 25 × 2 એટલે 50%. આવું તમે કરતા હશો. પણ આપણે જનરલી આવું કરવાનું. જુઓ, હું શીખવાડું એ રીતે જ કરજો, તો જ પાછળના દાખલા તમે શોર્ટકટ થી અને ઓછા સમયમાં ગણી શકશો, અધરવાઇઝ તકલીફ થશે. ધ્યાનથી સાંભળજો. તો જુઓ, 200 × 25% એટલે 200, ના એટલે ગુણાકાર, 25% એટલે 1/4. હમણાં મેં તમને કીધું કે 25% એટલે કેટલો ગુણોત્તર, 1/4. તો સીધું ગુણ્યા 1/4 કરો તો 50 × 200, 50% જવાબ આવે. ગુણોત્તરનો ઉપયોગ કરજો. સમજ પડે છે? ક્લિયર? ગુણોત્તરનો ઉપયોગ કરીને આવા દાખલા સોલ્વ કરવાના. જો આવા નાના નાના દાખલા તમે, મેં શીખવાડ્યું આ રીતથી તમે સોલ્વ કરતા જશો ને, ત્યારે તમે આગળ બહુ ઇઝીલી દાખલા ગણી શકશો, અધરવાઇઝ તકલીફ થશે. ડન. પછી તમે લાંબા લાંબા દાખલાઓ ગણો. ફોર એક્ઝામ્પલ, MTS કે એની એક્ઝામ આપતા હોય, કાં તો તમે જુનિયર ક્લર્ક આપતા હોય, તમારી પાસે એક તો સમય હોય નહીં, અને તમે એક દાખલા પાછળ 2-5 મિનિટ બગાડ નાખો તો GS ના બીજા પ્રશ્નો છૂટી જાય, અને ત્યારે તમે મેરિટ થી બહાર ફેંકાઈ જાવ. આખી જે મેથડ છે ને મેથ્સ રીઝનિંગની, એ આખી મેથડ ટાઈમ કન્ઝમ્પશનની છે, કે આમાં જો તમે મેક્સિમમ ટાઈમ સેવિંગ કરી લેશો તો તમે સફળ થશો, અધરવાઇઝ તમને કોઈ સફળ નહીં કરાવે. બીજો દાખલો, આનો જવાબ મને એ રીતથી ગણી નાખો, ગુણોત્તરની રીતથી જવાબ ગણજો. ક્લિયર? પછી બીજું બધું જલ્દી, 250 × 30%, 250 × 30%. કોનો જવાબ પહેલા આવે છે? 250 × 30. હા, પરંપરાગત રીતોથી બચજો. પરંપરાગત રીતો નહીં કરી નાખતા અહીંયા, કે ભાઈ 250 × 30%. થોડુંક લોજિક દોડાવવાનું. હવે જો પાછું તમારી પાસે એવું નહીં હોય, તમે છે ને પેલા તો 10% એટલે કેટલા, 20% એટલે કેટલા, 30% એટલે 40%. કારણ કે આવા પ્રશ્નો તમારે આવવાના જ છે, 60%, 70%, 80%, 90% અને 100, આવા દાખલાઓ તમારે આવવાના જ છે. તો 10% એટલે 1/10, 20% એટલે 1/5, સમજી ગયા? 30% એટલે 3/10, 40%. તો જો હું દર વખતે આવું કરું છું, 40/100, 0 0 કેન્સલ, 2 2 4, 2 5 10, તો 2/5, 50% એટલે 1/2, 60%, તો 60% એટલે 6/10, 6/10 એટલે 2 3 6, 2 5 10, 3/5, 70%, તો 70/100 કરો, 0 0 કેન્સલ, 7/10, 80%, તો 80% એટલે 80/100 કરો, 0 0 કેન્સલ, 2 4 8, 2 5 10, 4/5. પછી 90%, તો 90/100 કરો, આવું તમારે જાતે બનાવી લેવાનું, તો 90% એટલે 9/10, અને 100% એટલે 1 થાય. લ્યો, આટલું તમને ખબર હોવી જોઈએ. હવે સીધું કે ભાઈ 250/30% મારી પાસે આવે છે, 3/10 વડે ગુણી નાખો જવાબ પૂરો. કઈ ટકા બકાન કરવાની જરૂર નથી, 25 3 75 જવાબ. બોલવી ભાષા ખબર પડે છે? એક વખત વાય લખી દેજો.
અગત્યનું ચેપ્ટર છે આ, જલ્દી ડન છે. યસ, અંકુરનો જવાબ સાચો. અચ્છા, લેટ જવાબ મને મળે છે, પાછું લેક્ચર ચોંટતો નથી ને, એ જો આજે અંકુરને કહેવાનું છે, ધ્યાન રાખશું આપણે. ચલો નેક્સ્ટ. તો મેં તમને કીધું આનો ઉપયોગ કરજો, આ લખી લેજો તમે, 10 થી લઈને 100 સુધીના તો ખબર જ હોવી જોઈએ. એક આ કોષ્ટક તમને ખબર હોવી જોઈએ, ગઈકાલે મેં તમને બધાની વેલ્યુ ગણીને બતાવી છે. આ બધું આવડશે ને, ટકાવારી એકદમ, ટકાવારી નહીં ગણિત એકદમ આવડશે, ઈઝી. તમે 1-2 મિનિટમાં દાખલો ગણી લેશો, જો આ નહીં આવડે તો તમારું કામ પૂરું, ઓમ ભટ્ટ સ્વાહા થઈ જાય. બરોબર, જોવો 900 ના 6 પૂર્ણાંક 2/3, 900 ના 6 પૂર્ણાંક 2/3. જલ્દી ફટાફટ જવાબ આપો, કેટલો આવશે. હવે જો તમને આ ખબર હોય ને તો તમે ફટાફટ જવાબ આપી શકો. કોષ્ટક તમારી પાસે હશે બનાવેલો તો કાગળ ને બાજુમાં રાખો ને અત્યારે ગુણોત્તર ની રીતે જ અપનાવો. પછી આવું નહીં કરતા, 6 તેરી 18, 18 ને 2 20, 20 ના 3 ડિવાઇડેડ બાય 100 × 90, એવું કશું નહીં. આવું આવે તમને ઇઝીલી ખબર હોવી જોઈએ કે 900 × આનો ગુણોત્તર કેટલો, તો 1 ના 15, 15 × 90, 60 જવાબ આવે. તો 60% થાય, સોરી કેટલા થાય, મતલબ 60 થાય. ટકાનંદ પૂછ્યું કેટલા થાય, 60 થાય. સમજ પડે છે, વાય લખો, વાય તો મને આઈડિયા આવે, ભણાવવાની ખબર પડે. આ દાખલાઓ ક્લિયર થાય છે? અચ્છા, આજનો લેક્ચર છે એ લાઈવ દેખાય છે બધાને કે ખાલી? આમ તો દેખાતો જોવો જોઈએ, લાઈવ લેક્ચર જ હતો. ડન. તો આની અંદર ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. બરોબર, ઓકે. ચલો ત્યાંથી આગળ વધીએ. જો 3/683 કેટલા થાય ગણી જુઓ. 3/683 કોણ ઝડપથી આન્સર આપે છે? 3/683 કેટલા થાય? તમને પરીક્ષામાં આવું આપી શકે, 83.1/3 એટલે કેટલા, 1/3 કરો. ક્લિયર? તો 3 0 એટલે 0.3 × 3, ફરી પાછો 1 3 × 3, તો 83.11 આપી દે. આવા પર્સન્ટેજ આપે છે, પરીક્ષામાં માંગે છે, તો જવાબ જ આવવો જોઈએ. પણ આ ખબર તો હોવી જોઈએ કે 83.1/3 એટલે કેટલા. તો તમારે શું કરવાનું, જુઓ 3600 આનો જવાબ થાય 5/6, અહીંયા 600 × 5 એટલે 3000 જવાબ આવે. કેટલો જવાબ આવે? 3000. પરીક્ષામાં આવા દાખલાઓ પૂછાય છે. ચલો આનો જવાબ આપો, 720 ના 62.1% મેં તમને કીધું. અત્યારે જો તમને પલ્લે ન પડતું હોય ને તો ખાલી હું જે વેલ્યુ બોલું છું ને એ પહેલા કોષ્ટકમાં જોવાની ટ્રાય કરજો. હમણાં મેં તમને બતાવ્યો ને જે કોષ્ટક, આની અંદર આ બધી વેલ્યુ જોવાની ટ્રાય કરજો અને આનો એક કાગળ બનાવી લેજો. અને કાગળ રોજ જ્યાં સુધી હું ન કહું ને કે ભાઈ હવે મૂકી દેવા સંકેલી, ત્યાં સુધી આ રાખવાનું. ક્લિયર? તો તમે એક એક દાખલો ઈઝી ગણી દેશો. આ અને હમણાં મેં જે ટકાવારી લખાવી એ ગોખી મારવાનું છે, ગમે એ થઈ જાય, આવડતું હોવું જોઈએ, અધરવાઇઝ તમને ત્યાં બહુ પ્રોબ્લેમ થશે. ચલો 720 ના 62.1% 720 ના 62.1% કેટલા થાય, કોણ જવાબ આપશે? 720 ના 62.1% કેટલા થાય? ગજબ. જુઓ 720 આની વેલ્યુ કેટલી થશે, તો 5/8,
આઠ નવા બોતેર, 90 × 5, 9 × 5 = 45, તો 450 થાય. કેટલા થાય? 450. ગણવામાં ધ્યાન રાખજો, 450 કિંમત થાય. ત્યાર પછીનો દાખલો ફરીથી એવું, 83 પૂર્ણાંક 1/3, 83 પૂર્ણાંક 1/3% ફરીથી આવ્યું છે. ઓકે, આ તો થઈ ગયો ને કા, આવું કર્યું ને આપણે, 86 3600 × 83 પૂર્ણાંક 1/3 એટલે 5/6, અહીંયા 600, અને 600 × 5 એટલે 3000. આ તો થઈ ગયો. ચલો એના પછીનો દાખલો હવે જુઓ, એના પછી ઘણા બધા દાખલા છે. એક જ મિનિટ, આ બધી પીડીએફમાં દાખલાઓ. અચ્છા ચલો જુઓ, આને ગણી જોઈએ. બરાબર, 150 ના 30% કેટલા થાય? 25 ના 4% કેટલા થાય? તો શરૂઆત આપણે ક્યાંથી કરશું? અત્યાર સુધી આપણે ભણી ગયા ને કેટલા ટકા થાય, કેટલા ટકા થાય, તો એવા પ્રશ્ન છે પરીક્ષામાં પૂછાઈ ગયા છો, ચારે ચાર. ધ્યાનથી સાંભળજો, પેલો પ્રશ્ન ગણીએ આપણે, એના એ ટકા કેટલા થાય? તો આને તો તમારે સેમ મેથડ થી જ ગણવું પડે, એ ગુણ્યા આ એ પર્સન્ટેજ છે ને, તો એનો ગુણોત્તર કેટલો થાય? એના છેદમાં 100. તો એ ગુણ્યા એ એટલે એ સ્ક્વેર, અને એ સ્ક્વેર ના છેદમાં 100 જવાબ આવે. પેલા દાખલાનો જવાબ કેટલો આવે? એ સ્ક્વેર ના છેદમાં 100. કારણ કે આ પર્સન્ટેજ નો ગુણોત્તર ફેરવવો હોય તો ડિવાઈડેડ બાય 100. ક્લિયર, ડન છે કે આમાં કોઈને કઈ ઇશ્યુ છે? ક્લિયર છે. જુઓ, પછી હમણાં મેં તમને કીધું 30% એટલે કેટલા, તો 150 અને 30% નો ગુણોત્તર, 30% એટલે મેં હમણાં કીધું 3/10 થાય, 0 0 કેન્સલ, 15 3 45. બીજા દાખલાનો જવાબ કેટલો આવશે? 45. જોજો, 25 ના 4%, ધ્યાનથી સાંભળજો, 25 ના 4%. તો 25 ના 4%, હવે જો 4% તમારી પાસે ન હોય ને, તો 4%ની વેલ્યુ તમે લખી લેજો ક્યાં, કે ભાઈ 4% એટલે કેટલા થાય? તો 4/100 એટલે 1/25 વેલ્યુ થાય આની. તો આવું તમને પરીક્ષામાં પૂછી શકે, એક વખત પૂછી લીધું છે. તો 4% જયારે પણ આંકડો આવે, 4% આવે કે ભાઈ 25 ના 4% એટલે કેટલા, તો 25 × 1/4 કરી દેવાનું જવાબ. ક્લિયર, 25 ના 4 થશે તો 4 6 24, 24 ને 25 ના 4, તો આટલી વેલ્યુ થાય. અથવા તો તમને આવું આપી શકે છે કે ભાઈ પોઈન્ટમાં જવાબ આપે, પોઈન્ટમાં આપે તો 25/4 કરો, 4 6 24, કેટલા વધશે? 1. અહીંયા પોઈન્ટ, 4 2 8, કેટલા વધશે? 2 0, 4 5 20. અથવા તો 1/4 એટલે 0.25, તો 6.25 આ જવાબ. અહીંયાથી પણ આઈડિયા આવી જ જવો જોઈએ કે અહીંયા 6 આવ્યા ને, એટલે ઓપ્શનમાં 6 ને 1/4 એટલે 0.25, તો 6.25 જવાબ આવે. આવા પ્રશ્નો પરીક્ષામાં આવે છે. ડન, એટલે આને તમે ધ્યાન રાખજો. હવે જુઓ, માની લો તમને એક આવું આ 4% વાળું લખી લેજો, કે 4% એટલે 1/25. વર્તુળના 25% એટલે કેટલા? વર્તુળમાં 25% એટલે કેટલા? વર્તુળ કેટલા અંશનું હોય? 360 અંશનું. એના 25% તમને કીધા છે, તો હવે તમને સીધી લાઈટ થઈ જાય, 360 ને 25% નો ગુણોત્તર 1/4, 9 4 36, 90 અંશ જવાબ આવે. ચારે ચાર દાખલામાં સમજ પડી હોય ને તો ભાઈ લખો. કેટલા ચારે ચાર દાખલામાં ખબર પડી ગઈ? ઈઝી છે ને એકદમ, આ સ્ટેટમેન્ટ એકદમ ઈઝી છે. આ બેઝિક લેવલ છે ટકાવારીનું, પણ હું એટલે શીખવાડું છું કે તમે મારી રીતમાં ધીમે ધીમે સેટ થાવ, ગુણોત્તર મુકતા શીખો, નહીં કે બધા સ્ટેપ ગણતા કે ભાઈ અહીંયા 4/100 કર્યું ને પછી 25 સાથે. આ એવું અમુક અમુક દાખલાઓની અંદર કરશું, પણ દરેક વખતે કરવું જ પડે એ જરૂરી નથી. ક્લિયર, એટલે એને પાછા ધ્યાન રાખજો, દરેક વખતે એ સ્ટેપ કરવા જ પડે એ જરૂરી નથી. ક્લિયર, તો આને